વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આજે આપણે અભ્યાસ કરીશું એક્સરસાઇઝ નંબર 9.15 એમની રકમ એને સમજીએ. તેમની અંદર પહેલા આપણને એવું કીધું છે, અરીસાના સૂત્રનો ઉપયોગ કરીએ અને સાબિત કરવું છે આપણે કે અંતર્ગોળ અરીસાના એફ અને ટુ એફ એની વચ્ચે જો આપણે વસ્તુને મૂકીએ તેનું જે સાચું પ્રતિબિંબ છે એ આપણને ટુ એફ થી દૂર મળશે. ચાલો એ સાબિત કરવા માટે આપણે પહેલા તો ગાઉસના સૂત્રનો ઉપયોગ કરી દઈએ. એમની અંદર આપણને ખબર છે અંતર્ગોળ અરીસો કીધો છે, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ બધા જ અંતરો આપણને ઋણ મળશે. પણ મેઇન વસ્તુ છે કે આપણે સાબિત એ કરવું છે કે આપણને જે પ્રતિબિંબ મળે છે એ ટુ એફ થી દૂર મળે છે. તો એના માટે ગાઉસનું જે સૂત્ર છે એમાંથી આપણે પ્રતિબિંબનું અંતર મેળવવું છે, એટલે આપણે વીને કરતા બનાવીએ, વન અપોન વીને. તો અંતર્ગોળ અરીસો એના માટે એફ લેસ ધેન ઝીરો મતલબ કે એફ ઋણ છે, સેમ રીતે પ્રતિબિંબ લેસ ધેન ઝીરો, યુ લેસ ધેન ઝીરો તો યુ પણ ઋણ થશે. એટલે તમે અહીંયા જે વેલ્યુ એડ કરશો આ માઇનસ ને આ પણ માઇનસ, તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પણ આ તો માઇનસ બચશે, એટલે એના કારણે આપણો જે આન્સર આવશે એ નેગેટિવ આવશે. એટલે આપણને જે પ્રતિબિંબ અંતર મળે છે એ નેગેટિવ મળે, મતલબ કે આપણું જે પ્રતિબિંબ છે એ વાસ્તવિક પ્રતિબિંબ થઈ જશે. હવે જો વસ્તુને આપણે f અને 2f ની વચ્ચે મૂકીએ તો એની જે કન્ડિશન હોય એ કયા પ્રકારે હશે, તો કે f એના કરતા u f કરતા મોટા પણ 2f કરતા નાના. પછી ત્રણે ત્રણ માટે વ્યસ્ત લઈ લે, જો વ્યસ્ત લેવા જાવ તો હકીકતમાં વચ્ચે જે સિમ્બોલ હોય એ બદલાય, પણ આપણે દરેકની અંદર માઇનસ લગાડી દીધો છે જેથી કરીને એને કોઈ અસર થતી નથી. હવે સાબિત કરવું છે આપણે પ્રતિબિંબ અંતર. અહીંયા મારી પાસે વચ્ચેનું જે પદ છે એમાં યુ છે, એટલે કે આટલું પદ છે મારી પાસે. જો એની અંદર વન અપોન એફ ને હું એડ કરી દઉં તો ત્યાં વન અપોન વી લખી શકાય, તો ત્રણે ત્રણ પદની અંદર આપણે વન અપોન એફ ઉમેરી દઈએ. ચલો ત્રણે ત્રણ પદમાં જો વન અપોન એફ ઉમેરશું તો અહીંયા વન અપોન એફ માઇનસ વન અપોન એફ, વન અપોન એફ આપણે એડ કર્યું, અહીંયા બી વન અપોન એફ એડ કર્યું છે, આ પદ થઈ જશે કેન્સલ એટલે ઝીરો. વચ્ચેનું પદ છે એના જગ્યાએ લખી શકીએ આપણે વન અપોન વી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ માઇનસ વન અપોન યુ. પછી છેલ્લું જે પદ છે એનું સાદરૂપ આપીએ તો એમની અંદર વધે છે વન અપોન ટુ એફ. ફરી પાછું બંને ત્રણેય માટે વ્યસ્ત લઈએ તો એકના છેદમાં ઇન્ફિનિટી મતલબ થઈ ગયું ઝીરો, સોરી એકના છેદમાં ઝીરો મતલબ થઈ ગયું ઇન્ફિનિટી. તો એના સિવાયનો જે પોર્શન છે આપણે એને પકડી લો તો વી ગ્રેટર દેન ટુ એફ મતલબ કે પ્રતિબિંબ અંતર જે છે એ ટુ એફ કરતા હંમેશા દૂર જ મળશે, બરાબર. એટલે આ સાબિત કરી દીધું આપણે વી ગ્રેટર દેન ટુ એફ. હવે એવું કીધું છે આપણને કે બહિર્ગોળ અરીસો એ હંમેશા વસ્તુના સ્થાનથી સ્વતંત્ર એવું આપણને આભાસી પ્રતિબિંબ આપે. આભાસી પ્રતિબિંબ લઈ આવવું હોય તો આપણે વી એને ધન સાબિત કરવો પડે. ચાલો વીને ધન સાબિત કરવા માટે પાછો આપણે ગાઉસનું સૂત્ર ઉપયોગ કરીએ. ગાઉસના સૂત્રની અંદર અહીંયા આપણને જે અરીસો આપ્યો છે એ બહિર્ગોળ છે, બહિર્ગોળ હોય તેની કેન્દ્ર લંબાઈ ધન આવે, પણ વસ્તુ અંતર તો જે છે એ તો હંમેશા ઋણ જ આવશે. એટલે ગાઉસના સૂત્રમાં એડ કરી દઈએ આપણે તો એના પ્રમાણે એફ જે છે એ પોઝિટિવ છે અને યુ તમારો જે છે એ નેગેટિવ થાય, એટલે અહીંયા માઇનસ મૂકું તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, મતલબ કે વન અપોન વી ની વેલ્યુ જે તમને મળશે એ ગ્રેટર ધેન ઝીરો મતલબ કે ધન મળશે. જો વન અપોન વી ગ્રેટર ધેન ઝીરો હોય તો ઉલટાઈ નથી તો બી એને કોઈ ફરક પડવાનો નથી કદાચ, બરાબર. એની જે વેલ્યુ મળવાની છે એ પણ તમને ઝીરો કરતા મોટી જ મળશે, એટલે એનો મતલબ થઈ ગયો કે આભાસી પ્રતિબિંબ આપણને રજૂ થશે. ત્રીજું જે છે આપણી પાસે એની અંદર બહિર્ગોળ અરીસા વડે મળતું આભાસી પ્રતિબિંબ એ કદમાં નાનું અને ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે જ હોય એવું આપણે સાબિત કરવું છે. ચલો કદમાં નાનું છે પ્લસ ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે છે એ સાબિત કરવા માટે આપણે એ સાબિત કરવું પડે પ્રતિબિંબ અંતર જે મળે છે આપણને એ કેન્દ્ર લંબાઈ કરતા ઓછું હોવું જોઈએ. તો બહિર્ગોળ અરીસો એટલે કેન્દ્ર લંબાઈ ધન અને વસ્તુ અંતર ઋણ. તો એ પરિસ્થિતિ પ્રમાણે ગાઉસના સૂત્રમાં એને એડ કરીએ તો યુની વેલ્યુ ઝીરો કરતા નાની છે એટલે સૂક્ષ્મ ગણી શકાય, એટલે આપણે
આજે પણ છે બેક સાઈડનું, કદાચ એને કાઢી નાખે તો એનાથી કોઈ ફરક પડતો નથી. પણ એ પરિસ્થિતિને તમે એવી રીતે સમજો, સપોઝ હું તમને એમ કહું છું, માનો કે મારી પાસે એક પદ છે 1/f, આ મૂળ પદ છે. 1/f ની અંદરથી હું 1/u વાળા પદને બાદ કરીશ, તો 1/f ની જે વેલ્યુ હતી પહેલા એના કરતા વેલ્યુ શું થઈ જશે, ઘટશે. ધારો કે 5 હોય, 5 માંથી હું 3 બાદ કરી નાખું, તો 1/f ની મૂળ વેલ્યુ 5 હતી, પણ એમાંથી આપણે બીજા બાદ કર્યા 3, તો હવેની પાસે જે મૂળ વેલ્યુ હતી એમાં ટૂંકમાં ઘટાડો થયો, એટલે જમણી બાજુનું પદ છે એ ઘટી જશે અને ડાબી બાજુનું પદ એની કમ્પેરમાં મોટું હશે. એટલે આપણે આ કન્ડિશન લખી શકીએ, 1/v > 1/f, અને બંને બાજુ તમે વ્યસ્ત લઈ લેશો, સી ની જગ્યા ઉપર તમે વી પણ લઈ શકો, તો v < f થઈ ગયું. મતલબ કે તમારું પ્રતિબિંબ કેન્દ્ર લંબાઈ કરતા ઓછા અંતરે રચાય છે. ચોથો કિસ્સો છે આપણી પાસે, ચોથા કિસ્સાની અંદર આપણને એમ કીધું છે ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર એની વચ્ચે આપણે વસ્તુ મૂકીએ, તેનું જે પ્રતિબિંબ છે આપણને કદમાં મોટું મળે અને આભાસી મળે. આભાસી મેળવવું છે તો આપણે ધન સાબિત કરવું પડે, તો આગળ આપણે સાબિત કરી દીધું છે. એ જ કન્ડિશન પ્રમાણે આપણે પાછું વિચારીએ કે અંતર્ગોળ અરીસો હશે, તો અંતર્ગોળ અરીસા માટે એફ ની જે વેલ્યુ મળે છે એ એફ ની વેલ્યુ છે તમારી પાસે < 0, કારણ કે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ઋણ હોય. પછી વસ્તુને આપણે જે ગોઠવીએ છીએ એ ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર પી એમની વચ્ચે મૂકીએ છીએ, તો જો ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે મૂકતા હોય તો એના મતલબ થઈ ગયો વસ્તુ અંતર યુ જે છે એ વસ્તુ અંતર યુ માટે વિચારણા કરીએ આપણે, તો કોની કોની વચ્ચેની ગોઠવણી થઈ છે. સપોઝ કે આ મુખ્ય અક્ષ છે, અહીંયા એફ છે, અહીંયા ધારો કે ધ્રુવ પી છે, અને વચ્ચે આપણે વસ્તુને ગોઠવી છે અહીંયા, બરાબર, અહીંયા આપણે વસ્તુને ગોઠવણી કરી દીધી છે. હવે એક દ્રષ્ટિ એવું વિચારીએ આપણે, સપોઝ કે આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ લઈને ચાલતા હોય, તો આ બાજુ જે છે એ ઋણ એક્સ અક્ષ કહેવાય, તો ઋણ એક્સ અક્ષ પ્રમાણે એફ ની વેલ્યુ એ યુ કરતા નાની, પણ અને એ રીતના આને હું 0 ગણી દઉં, તો મારી જે કન્ડિશન થશે એનો મતલબ શું થયો કે યુ જે છે એ એફ કરતા વધારે છે પણ 0 કરતા ઓછા છે. પછી વ્યસ્ત લઈ લે, જો વ્યસ્ત લઈએ તો 1/f > 1/u થાય, અને 1/u વાળું પદ એને આ બાજુ મોકલી દો માઇનસ, તો અહીંયા વચ્ચે આવી જશે માઇનસ 1/f - 1/u > 0, અને આ જે પદ છે આપણું એના બરાબર ગાઉસનું સૂત્ર, એટલે 1/v > 0, મતલબ કે આભાસી આપણું સાબિત થઈ ગયું. હવે મોટું મળે છે એ જાણવા માટે આપણે મોટવણીની જરૂર પડશે. મોટવણીની સૂત્ર પ્રમાણે ચાલતા જઈએ, ભાઈ 1/v > 0 તો મતલબ આભાસી પ્રતિબિંબ છે, આભાસી પ્રતિબિંબ છે એટલે અરીસાની કઈ બાજુ રચાય, જમણી બાજુએ. જો અરીસાની જમણી બાજુએ રચાતું હોય તેનો મતલબ એ કે પ્રતિબિંબ અંતર જે છે એ વસ્તુ અંતર કરતા મોટું હોય. પણ ઉલટો સંબંધ લો તો 1/v છે એ 1/u કરતા નાના કહેવાશે. હવે આ સૂત્ર પરથી આપણે વિચારીએ, આના પરથી v > u છે, ધેટ મીન્સ યુ ને હું છેદમાં લઈ લઉં, તો v / u > 1 લખાય. પણ v/u એટલે શું, તો કે v/u = મોટવણી, તો m > 1. m > 1 મતલબ કે પ્રતિબિંબ જે મળતું હશે આપણને મોટું મળશે. એટલે આ થયું એક્સરસાઇઝ નંબર 9.15 ની ચર્ચા. નાવ એક્સરસાઇઝ નંબર 16, એમની અંદર શું કહે છે કે ધારી લો કે બે ટેબલની કોઈ સપાટી ઉપર જડી દીધેલી પેન છે, એને 50 સેન્ટીમીટર ઊંચાઈથી જોવે છે. આ જ બિંદુએ ઉપરથી, એટલે કે ઉપરના બિંદુથી ટેબલની સપાટીને સમાંતર 15 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી જો એને જોવામાં આવે તો પિન કેટલી ઊંચાઈ આપણને દેખાશે. તો આપણને પહેલા એવું સમજાવ્યું છે, કાચનો સ્લેબ છે, એ કાચના સ્લેબ એના ઉપર એક પેન ગોઠવેલી છે. ધારી લો કે પેન છે આ રીતની ગોઠવેલી છે. હવે આ પેન એની ઉપરના ભાગમાં ફરી પાછો એક કાચનો સ્લેબ ગોઠવી અને એના ઉપરથી જોવામાં આવે છે. તો 15 સેન્ટીમીટર હાઈટમાંથી જોઈએ આપણે તો પેન જે છે એનું સ્થાન કેટલું ઉપર આવેલું છે એ આપણે જાણવું છે.
તો એના માટે આપણે સૂત્ર લઈ લઈએ સીધું, એચ આઈ ના છેદમાં HO ઇઝ ઇક્વલ ટુ NI એના છેદમાં N. HI આપણે મેળવવાનું છે. આભાસ સોરી ઓરિજિનલ ઊંચાઈ એની કેટલી છે સ્લેબની? 15 સેન્ટીમીટર છે. સ્લેબમાંથી એનું સ્થાનાંતર થયા કરે છે, એટલા માટે જોનાર વ્યક્તિ ઉપર છે હવામાં, એટલે એના વક્રી ભવનને 1 લીધો છે, અને નીચે છે કાચનો સ્લેબ છે એનો વક્રી ભવન 1.5 છે. તો આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીએ એટલે આપણને HI જે પ્રાપ્ત થશે એ 15 ભાગ્યા 1.5 એટલે કે 10 સેન્ટીમીટર મળશે. તો 10 સેન્ટીમીટર એનું ઊંચાઈ ઉપર આભાસી સ્થાન દેખાય. જાડાઈ 15 છે, એમાંથી 10 ને બાદ કરી દેશો તો 5 સેન્ટીમીટર એનું શિફ્ટિંગ થયું હશે. ચલો જોઈએ સોલ્યુશન ની અંદર. જોઈ શકો છો આભાસી ઊંડાઈ 10 સેન્ટીમીટર મળે છે. કેટલી ઉપર ખસેલી છે? તો 15 માંથી 10 બાદ કરી દીધા એટલે 5 સેન્ટીમીટર નું સ્થાન ખસેલું જોવા મળે છે.